સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ મર્ડરનો ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે। કટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમલ સર્કલ પાસેના સુરત મહાનગરપાલિકાના પ્લોટમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વિનોદ સાહુ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। ખડોદરાના પંચશીલ નગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। સુરતના ખડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 31 માર્ચ 2024ના રોજ કોમલ સર્કલ પાસે પાલિકાના ખુલ્લા મેદાનમાંથી એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી। આ સમગ્ર મામલે ખડોદરા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને લાશનું પોસ્ટમોર્ટમ નવી સિવિલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી કે મૃતક યુવકનું નામ શંકર પટેલ છે અને તે બમરોલીના હરિધામ સોસાયટીનો રહેવાસી છે। તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે શંકર પટેલની હત્યા માથામાં બોથડ પદાર્થ મારીને કરવામાં આવી છે। તેથી આ સમગ્ર મામલે ખડોદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। જો કે સમગ્ર મામલે આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયું હતું। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખટોદરા વિસ્તારમાં પંચશીલ નગરમાંથી આરોપી વિનોદ સાહુની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે 7-8 દિવસ પહેલા 27 માર્ચના રોજ રાત્રિના સમયે તેને શંકર પટેલ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। ઝઘડામાં શંકરે આરોપી વિનોદ પર ચાર ઢોળી નાખી હતી અને આ અદાવત રાખીને વિનોદ શંકરને કોમલ સર્કલ પાસે લઈ ગયો હતો અને ત્યાં પાલિકાના ખુલ્લા પ્લોટમાં રાત્રિના અંધારાનો લાભ લઈ શંકરના માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હતી અને હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ છે આરોપી વિનોદ શાહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ગઈ તારીખ 31/3/2024ના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું, જેથી ખડોદરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી, જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે। અને આ માણસ ભરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી હતી, શંકર કંચનલાલ પટેલ નામનો એક 45 વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સૂઈ જતો હતો। અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે, એણે આ માણસને માર્યો હતો। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી એની પૂછપરછ કરતાં આ બંનેને 5-7 દિવસ પહેલાં, એટલે કે મારે 27 તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું।